સૌ પ્રથમ ઉપરના ધોરણો એટલે કે છ સાત આઠના બાળકોને ભણાવતો હતો. ત્યારબાદ જે ઉચ્ચ પ્રાથમિક અને નિમ્ન પ્રાથમિક બે ભાગ પડ્યા એના પછી હું નીચેના એકથી પાંચ ધોરણની અંદર કામ કરતો રહેલો છું. અત્યારે હાલ મારી જોડે ત્રીજું અને ચોથું ધોરણ છે ગણિત. અમને જાણવા પણ મળ્યું છે કે સાહેબ તમને જે તમે કાર્ય કર્યું છે સ્વચ્છતા અભિયાનને બાળકોના આસાનીથી અભ્યાસ કરી શકે તો તમને એવોર્ડ પણ આપવામાં આવ્યા છે, વાત સાચી છે? હા, હું જ્યારે આ બધું કામ કરતો રહેલો હતો એ કામ જે કરતો રહેલો હતો એના પાછળનો યશ જોઉં તો બધા સાથે રહીને અમે શાળાને પ્રગતિમાં બનાવવાનો પ્રયત્ન કરતા રહેલા હતા. પરંતુ જ્યારે જ્યારે હું આ કામ કરતો એ વખતે અમારા તાલુકાના બીઆરસી કોઓર્ડિનેટર હોય કે અમારા ટીપીઓ સાહેબ હોય કે એ બધા જ્યારે મુલાકાત લેતા ત્યારે એક એવી વાત કરતા કે તમે આવું સરસ મજાનું કામ કરો છો તો એવોર્ડ માટે ફાઇલ કરતા હોય તો કેવું રહે, તો એમાંથી એક પ્રેરણા મળી અને પછી મેં ફાઇલ મૂકી અને એમાં સૌ પ્રથમ મને તાલુકાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે 2017નો એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. એના સિવાય બીજી બે સંસ્થાઓ, એક મુંબઈની ગ્લોબલ ટીચર્સ કોન્ફરન્સ જે હતી એની અંદર મેં એપ્લાય કરી તો એને પણ મને બેસ્ટ ટીચરનો એવોર્ડ આપેલો અને ગોવાની એક શિક્ષક વિકાસ પરિષદની અંદર મેં ફાઇલ કરેલી તો એમાં મને રાષ્ટ્રીય શિક્ષક ભૂષણ તરીકેનો પણ એક એવોર્ડ પ્રાપ્ત થયેલો. અને આ સાલ 2000 હા એની સાથે સાથે 2018ની અંદર મને જાન્યુઆરીની અંદર જે રાષ્ટ્ર આપણા રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ છે એ રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ એ રાજ્યના 11 શ્રેષ્ઠ શિક્ષકોને પારિતોષિક એનાયત કરે છે, એમાં મેં એપ્લાય કરેલી તો પૂજ્ય મોરારી બાપુ અને માનનીય શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્તે એ વખતે મને 25,000 પુરસ્કારની રકમ અને પ્રમાણપત્ર આપી અને મારું સન્માન કર્યું એ એવોર્ડ પણ મને પ્રાપ્ત થયેલો છે, જેને ચિત્રકૂટ એવોર્ડ તરીકે ઓળખાવે છે. અને હમણાં છેલ્લે છેલ્લે 2018નો મને જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકનો પણ એવોર્ડ પ્રાપ્ત થયેલ છે. આ એવોર્ડ પ્રાપ્ત થવાનું ગૌરવ હું એનો યશ એ મારા સ્ટાફ મિત્રોને આપતો રહેલો છું, કારણ કે અમે બધા સાથે મળીને આવું સરસ મજાનું કામ કરીએ છીએ ત્યારે જ હું આ રીતે ફાઇલ મૂકી શકું છું અને મને એવોર્ડ પ્રાપ્ત થાય છે.